તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 23 ઓગસ્ટ શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ તથા વોરાના હજીરા પાસે શ્રાવણી મેળાનો શુભારંભ થઈ ગયો છે. મેળામાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત સ્થાનિક આગેવાનોએ રાઇડ્સની સફારી કરી હતી. મેળાના પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા. દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ઉજવણીની જોરદાર તૈયારીઓ થઈ રહી છે. જગત મંદિર રોશનીના શણગારથી ઝળહળી રહ્યું છે. કાન્હા વિચાર મંચ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીને અનુસંધાને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જામનગરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે મંદિરોએ રોશનીના શણગાર સજ્યા છે. નગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજિત લોકમેળો પણ ઝળહળી રહ્યો છે. વિવિધ પ્રતિષ્ઠિત ઇમારતોમાં પણ રોશની કરવામાં આવી છે. સર્વત્ર રોશનીને કારણે નગરનું વાતાવરણ તેજોમય બની ગયું છે. ઈસવીસન 1951માં ભૂચર મોરીનું ઐતિહાસિક યુદ્ધ થયું હતું. તત્કાલીન નવાનગર એટલે કે હાલના જામનગરની સેનાએ શાહી સેના સામે બાથ પીડી હતી. શરણાર્થીઓની જાન બચાવવા આ યુદ્ધમાં જામરાજવીઓ અને જામસેનાએ અતુલ્ય બલિદાન આપ્યું હતું. યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આજે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભૂચર મોરીમાં રાજ્યભરની 2000 રાજપૂત સ્ત્રીઓએ તલવાર રાસ રજૂ કર્યો હતો. તલવાર રાસ વડે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ થયો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મંત્રી જયદેવસિંહ ગોહિલ સહિત હાલારના ક્ષત્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લામાં આરોગ્ય તંત્ર રોગચાળા નિયંત્રણ માટે સક્રિય થયું છે. સિક્કામાં સર્વેલન્સ કામગીરી દરમિયાન તાવના 60 કેસ નોંધાયા હતા. તંત્ર દ્વારા દવાના વિતરણ, દવા છંટકાવ સહિતની સુરક્ષાત્મક કામગીરી કરવામાં આવી રહી છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે અગત્યનું નિવેદન આપ્યું છે. નોટબંધી અને જીએસટીને કારણે અર્થતંત્ર પર માઠી અસર થઈ છે. દેશમાં કેશ એટલે કે રોકડ રૂપિયાનું સંકટ ઊભું થયું છે. તેમણે અર્થતંત્ર છેલ્લા 7 દાયકામાં સૌથી કંગાળ સ્થિતિમાં હોવાનો દાવો કર્યો છે. તેમણે પ્રાઇવેટ કંપનીઓને વિશ્વાસમાં લેવા સરકારને સૂચન કર્યું છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.